બનો અને ઉનાળે ગુજરાત એ વરસા ને વાગણ બનો नमस्कार दर्शक मित्रों मा आशापुरा न्यूज चैनल में हूँ उर्वी गोर आपनु हार्दिक स्वागत करू छू। तो दर्शक मित्रों जोईए आजना स्थानिक समाचार। लोकोने कनडती समस्याओ प्रश्ने मा आशापुरा न्यूज नी टीम वार्ड नंबर 13 नी मुलाकात लेशे। हमेशा लोको साथे रहतू अने लोकोनी समस्या तंत्र सुधी पहोंचाड़तू मा आशापुरा न्यूज नी टीम लोक दरबार योजवा जई रही छे। नजीकना दिवसों मा तारीख समय नी जानकारी अपाशे। तो जोता रहो मा आशापुरा न्यूज। आज नो मारो कार्यक्रम समखेड़ी मा एकलो पूर्ण महादर्पण होतो पण रस्ता मा आवता कार्यकर्ताओ ए जाण करी के आजे पुलिस नो लोक दरबार छे तमे आवो तो अमारा प्रश्न हल थशे। अहीं आवता बधा ज प्रश्नो લૂંટના દારૂના જુગારના ઓવરલોડના બધા પ્રશ્નો ચર્ચા થઈ, ટ્રાફિકના પ્રશ્નોની ચર્ચા થઈ કે રાજ્ય સરકાર મને મેકમ નહીં આપે ત્યાં સુધી આવું કોઈ કાર્યવાહી હું કરવામાં સક્ષમ નથી, જેથી રાજ્ય સરકાર પાસે મેકમ વધારો તો જ આ કાર્ય થઈ શકે। અન્ય લોકોને અસંતોષ હોવાથી આજનો આ લોક દરબાર આગામી બીજો લોક દરબાર થશે ત્યારે આ પ્રશ્નોને હલ થશે જણાવ્યું છે। લોકોને સંતોષ નથી મળ્યો પોલીસ તરફથી, એનું મને ઘણું દુઃખ છે। આગામી કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર પાસે મેકમ અને પોલીસની છેલ્લા 3 મહિનાની શું કામગીરી કરી છે જણાવી શકે। ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, ભચાઉના ભૂતપૂર્વ નગરપતિ અશોકસિંહ, અન્ય જે રાજકીય અને વેપારી આગેવાનો તમામ હાજર રહ્યા હતા। એમની મુખ્ય માંગ જે છે એ ભચાઉ બજાર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હતી, જે બાબતે અમે અગાઉ પણ પ્રયત્નો કરેલા છે અને એમને પણ અત્યારે ખાતરી આપવામાં આવી છે કે યોગ્ય મહેકમ સાથે ટ્રાફિકની કામગીરી કરવામાં આવશે અને જે પણ ગેરકાયદેસર દબાણો છે જેના લીધે આ ટ્રાફિકની સમસ્યા સર્જાય એ નગરપાલિકાની સાથે સંકલનમાં રહી અને આ તમામ દબાણો દૂર કરવામાં આવશે અને ટ્રાફિકની સમસ્યા ઉકેલવામાં આવશે। તો આવીથી એક જે ટ્રાફિકનો પ્રશ્ન હતો એ બાબતે મેં કીધું એમ કે મહેકમ ઓછું છે અને એના માટે મહેકમ વધારવા માટે 1971ના મહેકમ પ્રમાણે હાલમાં પણ પોલીસ સ્ટેશન ચાલી રહ્યું છે અને એ પણ 100% મહેકમ સાથે નથી ચાલી રહ્યું, તો એના માટે મહેરબાન એસપી સાહેબ મારફતે ગૃહ વિભાગને મહેકમ વધારવા બાબતની જે પણ કાર્યવાહી છે એ કરવામાં આવેલી છે। બીજો એમનો પ્રશ્ન હતો ચોકી, તો એ માટે થઈને ભાડાના ચેરમેન શ્રી વિકાસભાઈ રાજકોટ સાથે સંકલનમાં રહી ચોકી માટે યોગ્ય જગ્યા ફાળવવા અને એ માટેની જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરવા માટે કલેક્ટર સાહેબને લખવામાં આવેલું છે। અને ત્રીજો પ્રશ્ન એમનો જે ગયા વર્ષે હતો કે પોલીસમાં જે પણ છે પીએસઓ દ્વારા કે અન્ય અધિકારી દ્વારા પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદી આવે ત્યારે એમને યોગ્ય રીતે સાંભળવામાં નથી આવતું, તો એ માટે પણ અમે એનો ઉકેલ શોધી કાઢ્યો છે જે ફરક આપને ટૂંક સમયમાં દેખાશે। સોફ્ટવેર દરેક જાતના સોફ્ટવેર બનાવી આપવામાં આવશે, કોઈ પણ એપ્સ, વેબસાઇટ, બિલિંગ સોફ્ટવેર, મોબાઈલ એપ્સ વગેરે જેવા સોફ્ટવેર બનાવી આપવામાં આવશે। એન્ટર સોફ્ટવેરમાં સોફ્ટવેર બનાવવા માટે સંપર્ક કરો ભાવેશ ચાંદ્રા, મોબાઈલ નંબર 086001826000। કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં ગ્રુપિઝમ ચાલે છે તેવી વાતો સમય સમય ઉપર બહાર આવે છે, તેવું કાર્યક્રમમાં પણ ચર્ચાશે, પણ ખરેખર સમગ્ર બાબતે સત્ય શું છે તે અંગે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતાએ સંગઠનમાં બધું જ બરાબર ચાલે છે તેમ જણાવ્યું। જોઈએ તેમની સાથેની મુલાકાતના ખાસ અંશ। એ રીતે કચ્છ જિલ્લા બીજેપીના પ્રમુખ પંકજભાઈ મહેતાએ સંગઠનમાં કોઈ પણ પ્રકારે અસંતોષ ચાલે છે તેવી બાબતનો અસ્વીકાર કર્યો હતો। હવે વાત કરીએ સંગઠનની, તો હવે થોડા સમયમાં સમયથી એવી વાત ચર્ચામાં છે કે સંગઠનમાં પણ થોડું ઘણો જેને કહીને ખળભળાટ ચાલુ છે, અને બીજું ખાસ કરીને જે સંગઠનનું જો કંઈ પણ હોય તો નગરપાલિકાની ભુજની સ્થિતિ હોય, ભીદડાનો પ્રશ્ન હોય, નવીનાના સરપંચનો પ્રશ્ન હોય, કંપનીમાં રોજગારી મળવાનો પ્રશ્ન હોય કે ખેડૂતની વિરોધી નીતિની જે પ્રચાર થઈ રહ્યો છે એની અસર આવે કે ગૌચરનો પક્ષ હોય, ગૌચર માટેનો આ બાબતો હોય, આ ઘણી બધી એવી બાબતો જે હિડન છે જે તમે એક સંગઠનના એક મુખિયા હોવાથી તમે આ બધી બાબતોને કઈ રીતે હેન્ડલ કરશો? કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું સંગઠનની અંદર ખૂબ મોટી તાકાત ઉમેરાઈ છે। તમે જોયું હશે કે સંગઠન પર્વ હમણાં જ પૂર્ણ થયું, અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ન હોય એટલી મોટી સંખ્યા
5,63,000 સદસ્ય ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લાની અંદર નોંધાયા છે. તમામ સ્થાનો ઉપર જ્યાં જ્યાં પણ ચૂંટણીઓ આવી છે ત્યાં એના પરિણામ તમારી સામે છે, પ્રજાની સામે છે. એ ગાંધીધામની પેટા ચૂંટણી તાલુકા પંચાયતની હોય કે નેત્રાની જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હોય કે હમણાં તાજેતરમાં આવેલી ભચાઉ નગરપાલિકાની 17 બેઠકોની ચૂંટણી હોય એની અંદર 17-17 સ્થાનો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય પ્રાપ્ત કર્યો છે. મજબૂત અને આગામી તાલુકા જિલ્લા પંચાયતની અંદર અત્યાર સુધી ક્યારેય ન મળ્યો એટલો મોટો વિજય પ્રાપ્ત કરીને આ સંગઠન આગામી ચૂંટણીની અંદર આગળ વધવાનું છે. મારે ગૌરવ સાથે અને આનંદ સાથે કચ્છના કિસાનોને પણ અભિનંદન આપવા જોઈએ કે કચ્છની નહેર માટે જેટલી પણ જમીન સંપાદન કરવાની આવશ્યકતા ઊભી થઈ ત્યાં કચ્છના કિસાનોએ સ્વેચ્છાએ હર્ષપૂર્વક અને એક નર્મદા કચ્છની અંદર આવે એટલા માટે થઈને પોતાની જમીન નિયમ મુજબ અર્પિત કરી છે. એક પણ ઘટના આવડી મોટી યોજના માટે જમીન સંપાદનનું કાર્ય કચ્છની અંદર થયું હોય એક પણ ઘટના એવી નથી કે કોઈ પણ કિસાન આજ દિવસ સુધી કોઈ જમીન સંપાદન બાબતની અંદર કોર્ટમાં ગયો હોય. એટલે આ બધી જ બાબતો કચ્છની અંદર અનુભવી છે ખેડૂતોએ અને કચ્છના ખેડૂતો બીજે પ્રાંતની અંદર કહી રહ્યા છે. એટલે આવી કોઈ બાબત કચ્છની અંદર છે નહીં. દવા વગર રોગ બગાડો, કોઈ પણ પ્રકારના દુખાવા તથા રોગનું સચોટ નિદાન એક મિનિટમાં. ડોક્ટર જગદીશભાઈ ઠક્કર, મોબાઈલ નંબર 9825254598, ગાંધીધામ. 2016માં જીવાદોરી સમાન પાંદરો ખાણ બંધ થશે તો અનેક લોકોની રોજગારી છીનવાઈ જશે તેવું ટ્રાન્સપોર્ટરોએ મત વ્યક્ત કર્યો છે. હાલમાં ઉમરસર તેમજ પાંદરો ખાણમાંથી લિગ્નાઇટનું પરિવહન થાય છે, જેને લઈને ટ્રાન્સપોર્ટરો, હોટલો વગેરે સહિત અનેક લોકોને રોજગારી મળે છે. પાંદરો ખાણ જો બંધ થાય તો તેની સામે વિકલ્પ અન્ય ખાણના છે, જે બાબતે જવાબદારો યોગ્ય કરવું જોઈએ. આ પ્રશ્ને કચ્છના રાજકીય પદાધિકારીએ પણ આગળ આવવું જોઈએ. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. નરેન્દ્ર, પાંદરો મીન્સ જે 2016માં બંધ થવાનું છે એવી વાત જાણવા મળેલ છે જીએમડીસીના અધિકારીઓ દ્વારા. તો પાંદરો માઇન્સ બંધ થશે તો અત્યારે જે પાંદરો માઇન્સમાંથી લગભગ 30 લાખ ટન વાર્ષિક માલ ત્યાં ઉપડે છે થર્મલ ઓલા પ્રોજેક્ટને, પાવર પ્રોજેક્ટ માટે. હવે એ બંધ થશે એટલે આ ગમે તે એકાદી માઇન્સ તો એ લોકોને અનામત રાખવી પડશે. હવે જો માતાના મઢમાં 3 લાખ ટનનું માસિક ઉત્પાદન છે તો મંજૂરી છે એ લોકોની. 3 લાખ ટન માલ જો એ ડાયવર્ટ નામાં પાવર પ્રોજેક્ટમાં કરી નાખે તો એક માઇન્સ આખી આપણા પાસેથી ચાલી જશે, જેના હિસાબે ટ્રકોને ધંધો ઓછો મળશે. હવે એક ઉમરસર માઇન્સ છે, ઉમરસર માઇન્સની તો 1 લાખ ટનની મંજૂરી છે માસિક. તો હવે 1 લાખ ટનની મંજૂરીમાં તો એટલી ગાડીઓ તો હવે કેટલી ભરાય, વધારેમાં વધારે 100-150 ગાડીનું ઉત્પાદન થઈ શકે. કારણ કે અત્યારે હવે આપણે એવું લાગતું હતું કે ઉમરસર માઇન્સ ચાલુ થવાથી ઘણા વ્યક્તિઓને રોજગારી મળશે, જોકે એમાં અત્યાર સુધીમાં એટલું બધું પ્રોડક્શન થયું નથી, પણ છતાં પણ 300 ગાડી માતાના મઢથી અને 100 ગાડી ત્યાંથી ભરાતી હોય તો 400 ગાડી ભરાતી હોય તો લગભગ 2,000-2,500-3,000 ગાડી એની અંદર સમાવેશ થાય. હવે એના પાછળ બધાને રોજગારી તો મળતી જ હોય. હવે એ જો 300 ગાડી બંધ થાય તો 100 ગાડી જ ખાલી રહે. 100 ગાડીમાં તો કાંઈ આમાં આ તો 100 ગાડીમાં તો બિલકુલ ઓછું થઈ જાય એમ. હા, જરૂર રજૂઆત કરશું કે ભાઈ આમાં પાંદરો માઇન્સની જગ્યાએ બીજી અકરી માઇન્સ છે, લીફરી છે, એ ઓપન કરીને તાત્કાલિક એમાંથી પ્રોડક્શન ચાલુ કરવામાં આવે તો આ માઇન્સનો ધંધો જે બહાર જાય છે એ ટ્રક ઉદ્યોગને જળવાઈ રહે. જાગો ગૌ ભક્તો જાગો. અખિલ ભારતીય નવયુગ સંસ્થા ગૌરક્ષા, આરોગ્ય, શિક્ષા, કિસાનો કી ઉન્નતિ, સંસ્કૃતિ ચિંતન, નારી સંરક્ષણ ઇત્યાદિ સમાજ ઉપયોગી કાર્ય કરતી સંસ્થા યાનિ અખિલ ભારતીય નવયુગ સંસ્થા, ગુજરાત પ્રદેશ કાર્યાલય, પ્લોટ નંબર 73, વોર્ડ નંબર 10A, ગુરુકુળ એરિયા, ગાંધીધામ, કચ્છ. ગુજરાત અધ્યક્ષ રાજભા ગઢવી, મોબાઈલ 9879714352. વિનોદભાઈ ભાનુશાલી, કચ્છ જિલ્લા મહામંત્રી, મોબાઈલ 9978906131. જયેશભાઈ ઠક્કર, કચ્છ જિલ્લા અધ્યક્ષ, 9925014845. રવિભાઈ ઠક્કર, તાલુકા અધ્યક્ષ, 9033030404. ડોક્ટર આનંદભાઈ ઠક્કર, 9879104038. ડીઝલ બચાવવાના ઉદ્દેશ્યથી જિલ્લા પંચાયત ભુજ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આજે જ્યારે ઇંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ડીઝલનો ઉપયોગ કેમ ઘટાડી શકાય તે માટે સરકારી કર્મચારીઓને સમજણ આપવામાં આવી હતી. આવનારા દિવસોમાં તમામ શાખાઓમાં આ અંગેની સમજણ આપવામાં આવશે. આરજે મકવાણા, કાર્યપાલક ઇજનેર,
માર્કેટ મકાન પંચાયત વિભાગ ભુજ. અને આજે જે સેમિનાર થયો, જે ઝુંબેશ થઈ, જે આપણે જ્ઞાન જે આપણને મળ્યું વિભાગીય એસટીના માલીવાડ સાહેબ તરફથી, જાડેજા સાહેબ તરફથી, અમારા મિકેનિક શ્રી પંડ્યાભાઈ, અમારા જેપીભાઈ, આ બધાના સાથ સહયોગથી અમે જે આજે એક ઝુંબેશ અભિયાન જે અમે કર્યું, તો એનો પણ ડ્રાઈવરના અમારા જે જે પાર્ટિસિપન્ટ હતા એના એક ચમક પણ અમે જોઈ કે નહીં, વાત સાચી છે, આ સાહેબશ્રીએ જે આપણને ગાઈડ કર્યા તો ખરેખર તો જરૂર છે. કારણ કે એક સામાન્ય એવી બાબતો જેને આપણે ઇગ્નોર કરતા હતા, પરંતુ એ દિશામાં વિચારીએ તો ખરેખર તો એનાથી આપણને ઓવર જે લોંગ સ્પાન ઉપર વિચારીએ તો ખરેખર તો બેનિફિટ આપણને મળે જ છે. જો અમે કચ્છ જિલ્લો એ બાબતમાં અમે સજાગ છીએ, અમે આજે કુદરતી સંપદાને અમે બચાવી શકીએ છીએ, અને ઓવરઓલ એક વૈશ્વિક સ્તરે પણ કદાચ એ વાતની નોંધ લેવાય કે નહીં, આ વસ્તુ અત્યારે ખરેખર વિચારવા જેવી છે, એનો અમલ કર્યા જેવો છે, અને આ દિશામાં આપણે આગળ વધવું જરૂરી છે. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપરી, ડ્રેગન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપરી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ સ્ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદુર શોરૂમ સામે, મેર અલી ચોક, વાણિયાવાડ, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9909771177. તાજેતરમાં લાખોંદ ટોલનાકા પર ટોલ લેવાતા વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે. ભુજની કલેક્ટર કચેરી ખાતે ટ્રક ઓનર્સ એસોસિએશને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે હજુ ભુજ ભચાઉ માર્ગનું કામ પૂર્ણ નથી થયું, ત્યાં ટોલ ઉઘરાવવાનું શરૂ કરાયું છે, જે બાબત યોગ્ય કહી શકાય નહીં. આ બાબતે જવાબદારો ગંભીરતા નહીં દાખવે તો ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરવામાં આવશે, તેમ ટ્રાન્સપોર્ટરોએ જણાવ્યું હતું. આજનો આવેદન ટોલ નાકા લાખોન પાટિયા પાસે, જે ટોલ નાકો ચાલુ થયો કાલથી રાતથી, અને એના માટે કરીને આજે આવેદનપત્ર ટ્રક એસોસિએશન અને ગામડાઓથી પણ એનો સતત વિરોધ ચાલુ છે. સાથે ટ્રક એસોસિએશન પણ એમાં સૂર પુરાવે છે કે કારણ એ છે કે અત્યારે રસ્તો જોઈએ તો બહુ જોઈએ તો હજી સુધી રસ્તો રિપેર થયો નથી, અહીંયા રેલવે પુલ પર બન્યો નથી, અને ટોલ ટેક્સ ઉઘરાવવાનો ચાલુ કર્યો છે. તો આ ટોલ નાકાનો સતત ટ્રક એસોસિએશન વિરોધ કરે છે. બીજો કે આજે રાજ્યની અંદર અમદાવાદ જતા જતા ને આવતા એક ટીપની અંદર અમારા 4,000 રૂપિયા ટોલ નાકાના થશે, 255 રૂપિયા ટોલ નાકાનો ભાવ કાઢ્યો છે. તો મારે આ સાથે સરકાર સાથે પણ એ જ અમારો રજૂઆત છે કે ટોલ નાકાનો ટોકન સિસ્ટમ ફી રાખો. એક ટોલ નાકો 300-400 રૂપિયાનો, બીજો 200-250 રૂપિયાનો, અને 200 રૂપિયા ઉપરના અમદાવાદ સુધીના ટોલ નાકા છે, જેનાથી એક ટીપની અંદર અમારા 4,000 રૂપિયાનો આવે. મહિનાની 6 ટીપ થાય તો 25,000 રૂપિયા અમારે ગાડીવાળાને ટોલનાકા ટોલ ટેક્સને ભરવા પડે છે, અને આ જો પર વધારે પૂરતો રહેશે તો આનો અમારો સતત વિરોધ છે ટોલ નાકા પરતે. અને સરકારને ખાસ કે સારી સરકાર છે અત્યારે, તો અમારે ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કચ્છનો એનામાં ફૂલો ફાલ્યો રહે, એના માટે કરીને આ ટોલ નાકા વિશે ટોકન સિસ્ટમ લઈ આવે, અને આ જ્યાં સુધી ભચાઉ સુધીનો રસ્તો ક્લિયર ન થાય, પુલ બનીને જાય અહીંયા ફાટકનો, બજોડી ફાટકનો પુલ ન બને ત્યાં સુધી ટોલ નાકાનો મુલતવી રાખે, એવી અમારે આજે કલેક્ટર માન્યસિંહને આવેદનપત્ર દઈ રજૂઆત કરેલી છે.